શ્રી કૃષ્ણ કુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુટ્યુબની અંદર જે લેક્ચર મૂક્યું એની અંદર તમને મેં થોડી જી શાળા એપ વિશે વાત કરી હતી. આ જી શાળા એપ એ તમને ઘરે બેઠા ઓનલાઈન દરેક વિષય શીખવા માટે ખૂબ જ ઉપયોગી થાય એવી એક એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન તમારે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાની છે, એમાં સાઇનઅપ થવાનું છે, પછી લોગિન થવાનું છે અને તમારા ધોરણ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે જે હું વિડીયો મૂકી રહ્યો છું એની અંદર આ એપ્લિકેશનની અંદર તમારે કઈ રીતે એની અંદર સાઇનઅપ કરવાનું છે, ત્યાર પછી તમારે કેવી રીતે એની અંદર તમે લોગિન થશો અને એનો ઉપયોગ કઈ રીતે કરશો એની બધી વિગતો હું આ વિડીયાની અંદર છે એ મૂકીશ. તો એના માટે તમારે તમારા ઘરના કોઈ સભ્યની મદદ લેવી પડશે. એક વખત લોગિન થવા માટે, સાઇનઅપ થવા માટે થઈ જશો, પછી તમારી મેળે પણ તમે એનો ઉપયોગ કરી શકશો. અને જો મેળે ન ફાવે તો ઘરના કોઈ સભ્યની મદદથી પણ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ખૂબ સરસ રીતે તમે પાછું પુનરાવર્તન કરી શકો છો. મેઇન તો આપણે દરરોજ લેક્ચર પ્રમાણે વિડીયો યુટ્યુબની અંદર આપણી ચેનલ જે છે મારી શાળા KKBS એમાં તો આપણે અપલોડ કરીએ જ છીએ, પણ આની અંદર પણ તમને વધારાની માહિતી છે એ મળશે. ઉપરાંત આપણે નિદાન કસોટી વિશે વાત કરી હતી. તો આ જી શાળા એપ્લિકેશન એવી છે કે એમાં 1 થી 10 ધોરણ સુધીના બધા જ વિષયોનો સમાવેશ થયેલો છે. તો તમારે 9મા ધોરણનું અઠવાડિયા પૂરતું રિવિઝન કરવું હોય તો પણ તમે આની અંદર ખૂબ સરસ રીતે કરી શકશો. તો આપણે જોઈએ કે તમારે આમાં કઈ રીતે આગળ વધવાનું છે, શું કરવાનું છે. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. તમે જાણો છો કે મોબાઈલની અંદર એક પ્લે સ્ટોર નામની એપ્લિકેશન હોય છે. આ પ્લે સ્ટોર એપ્લિકેશનની અંદર જઈ અને ઉપર સર્ચ બારની અંદર તમારે જી શાળા એવું લખવાનું છે અંગ્રેજીમાં. વિડીયો છે તમે જોઈ રહ્યા છો, તો એની અંદર તમે જોશો તો જી શાળા જો અહીંયા નીચેના ભાગની અંદર છે એ જી શાળા એવું લખાઈને આવી ગયું. બ્લુ રંગની છે, એમાં જી દોરેલો છે અને એની નીચેના ભાગમાં શાળા લખેલું છે. તો ત્યાં ટચ કરવાનું છે તમારે. તમે ટચ કરશો એટલે આવી રીતે સ્ક્રીન આવી જશે અને અહીંયા જે ઓપન લખેલું છે ત્યાં તમારે છે એ ઇન્સ્ટોલ લખેલું આવશે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે એ ઓપન બતાવે છે, પણ તમે જ્યારે એને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરશો ત્યારે ત્યાં ઇન્સ્ટોલ થશે. તો એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને ઇન્સ્ટોલ થયા પછી તમારે એમાંથી બહાર નીકળી જવાનું. અને બહાર નીકળ્યા પછી તમારે જી શાળા એપ એ તમારે જે મોબાઈલમાં આવી ગયું હોય એ તમારે ખોલવાની છે. તમે જી શાળા એપ ખોલશો એટલે આ રીતે એનું પહેલું પાનું છે એ ખુલશે. એમાં ઉપર લખ્યું છે જી શાળામાં આપનું સ્વાગત છે, ગુજરાત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આ જે પેજ આવ્યું એને તમારે સ્ક્રોલ કરવાનું છે અને છેક નીચે સુધી જવાનું છે. નીચે તમને બે ઓપ્શન જોવા મળશે, લોગિન અને સાઇનઅપ. તો લોગિન એના માટે છે કે જેણે આ એપ ઉપર એક વખત પોતે એકાઉન્ટ બનાવી લીધું છે, પણ તમે હજી પ્રથમવાર છો એટલે તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું છે. તો એ બનાવવા માટે શું કરશો, તો તમે સાવ નીચેના ભાગમાં જોશો તો ત્યાં સાઇન અપ કરો એવું લખેલું છે, બરાબર. અહીંયા મેં રાઉન્ડ કર્યો છે એ સાઇન અપ કરો, તો ત્યાં તમારે જવાનું છે અને ત્યાં
એ બટનને ટચ કરવાનું છે. જોઈએ આપણે શું થાય છે. તો મેં સાઇન અપ બટનને ટચ કર્યું એટલે તરત તમે છે જુઓ કે એક બીજું પાનું છે ખુલે છે અને તમારું એકાઉન્ટ બનાવવા માટેની વિગતો દાખલ કરો. તો એમાં સૌ પ્રથમ તમારી ભૂમિકા પસંદ કરવાની છે. તો તમે એક વિદ્યાર્થી છો એટલે ત્યાં હું એક વિદ્યાર્થી છું એવું લખેલું હોવું જોઈએ, બરાબર. સૌ પ્રથમ તમારી ભૂમિકા છે એ તમારે પસંદ કરવાની છે, એમાં હું વિદ્યાર્થી છું એવું તમારે ત્યાં લખેલું હોવું જોઈએ. અહીંયા તમે જુઓ છો કે આ ભાગની અંદર આ લખેલું છે. જો ન હોય તો અહીંયા બાજુમાં જે એરો જે દેખાય છે અહીંયા એને તમે ટચ કરશો એટલે ત્યાંથી વધુ ભૂમિકા ખુલશે. મોટાભાગે લખેલું જ હશે હું એક વિદ્યાર્થી છું, પણ ન હોય તો ત્યાંથી તમે એને સિલેક્ટ કરી શકો છો. એ થઈ જાય પછી નીચેના ભાગમાં તમે છે જુઓ તો ત્યાં એન્ટર સ્ટુડન્ટ આઈડી એમ લખેલું છે. અહીંયા એન્ટર સ્ટુડન્ટ આઈડી, ત્યાં તમારે તમારો સ્ટુડન્ટ આઈડી નાખવાનો છે. હવે એક બહુ મોટો નંબર છે, બરાબર. હવે એ લગભગ 18 આંકડાનો નંબર હોય છે. આ દરેક વિદ્યાર્થીને પોતાનો એક સ્ટુડન્ટ આઈડી હોય છે. હવે તમારી પાસે અત્યારે હાલમાં આઈડી નહીં હોય, પણ હું તમને દરેકને તમારા વોટ્સએપ નંબર ઉપર તમારો આઈડી મોકલીશ. એટલે હું જે તમને આઈડી મોકલું છું એ તમારે એન્ટર સ્ટુડન્ટ આઈડી જ્યાં મેં લીટી કરી છે ત્યાં તમારે એ આઈડી છે એ ત્યાં તમારે નાખવાનો છે. એ આઈડી તમે નાખી દેશો પછી તમે જુઓ કે એની નીચેના ભાગમાં વિગતો મેળવો એવું લખ્યું છે. એના ઉપર એક વખત તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો તમે એટલે એની નીચેના ભાગની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ક્લાસ એ બધું એની મેળે આવી જશે. તમારે જોઈ લેવાનું કે તમારું પોતાનું જ આવે છે ને, તમારું પોતાનું આવતું હશે તો એ તમારો આઈડી છે. જો તમારું ન આવતું હોય તો તમે આંકડો નાખવામાં કંઈક ભૂલ કરી છે, બરાબર. એટલે તમારું જ આઈડી તમારે એની અંદર નાખવાનું છે. તમારું નામ ન આવે તો ફરી વખત જોઈ જોવાનું કે આપણે આઈડી નાખવામાં કંઈ ભૂલ નથી કરીને. જો ભૂલ કરી હોય તો પાછું સુધારી અને પાછો એ આઈડી નાખવાનો અને વિગતો મેળવો એના ઉપર એક વખત તમારે ક્લિક ટચ કરવાનું છે. એટલે તમારું નામ આખું આવી જશે, ક્લાસ આવી જશે. ત્યાર પછી આવે છે મોબાઈલ નંબર. અહીંયા તમે છે જુઓ છો મોબાઈલ નંબર. તો આ મોબાઈલ નંબર અહીંયા તમારે તમારો પોતાનો મોબાઈલ નંબર નાખવાનો છે. તમે જે મોબાઈલની અંદર કામ કરી રહ્યા છો, જેમાં તમે જી શાળા એપ ચલાવવાના છો, લગભગ આપણે બધાને મોબાઈલ છે એ તમારી પાસે છે જ અને એ જ તમે વાપરો છો, તો એ મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર ખાસ એટલા માટે છે કે એના પર એક પછી ઓટીપી આવશે. આપણે આગળની પ્રક્રિયા કરશું ત્યારે ઓટીપી આવશે, એટલે સરળતાથી તમે આને ચલાવી શકો. તમારો પોતાનો મોબાઈલ નંબર છે એની અંદર તમારે નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી આગળ વધો તો આવશે એન્ટર પાસવર્ડ. અહીંયા એન્ટર પાસવર્ડ છે. હવે તમારે તમારો પોતાનો પાસવર્ડ બનાવવાનો છે. હવે પાસવર્ડ બનાવતી વખતે એક ખાસ યાદ રાખવાનું છે કે તમને યાદ રહે એવો પાસવર્ડ હોવો જોઈએ, બરાબર. 8 આંકડાનો પાસવર્ડ બનાવવાનો. 8 આંકડાનો તમે જે પાસવર્ડ બનાવો એમાં એક અક્ષર અંગ્રેજીનો કેપિટલ હોવો જોઈએ. અંગ્રેજીમાં જ બનાવવાનો છે, બરાબર. એક કેપિટલ હોવો જોઈએ, સ્મોલ હોવો જોઈએ, પછી સ્પેશિયલ કેરેક્ટર એટલે કે ફૂદડી, એટ ધી રેટ, હેશટેગ એવો એકાદો સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને આંકડા હોવા જોઈએ. આ 4 એની રિક્વાયર્ડ છે, બરાબર. જો આ તમે પાસવર્ડ નાખવામાં આ 4 વસ્તુ નહીં નાખો, બરાબર છે, તો તમારો પાસવર્ડ એ સ્વીકારશે નહીં. એટલે પહેલાં બરાબર રીતે એક પાસવર્ડ મગજમાં સેટ કરી લેવાનો કે જેમાં એક ઓછામાં ઓછો એક કેપિટલ અક્ષર હોય, એક કરતાં વધુ હોઈ શકે, કારણ કે આપણે 8 ના બનાવવાના છે.
ઓછામાં ઓછો એક કેપિટલ હોય, એક સ્મોલ હોય, એક સ્પેશિયલ કેરેક્ટર હોય અને કેટલાક આંકડાઓ હોય. તો આવો એક પાસવર્ડ બનાવી અને એને બરાબર રીતે યાદ રાખવાનો. તમે એ પાસવર્ડ ત્યાં નાખી દેશો એટલે પછી એની નીચે તમે છે જુઓ તો ત્યાં છે કન્ફર્મ પાસવર્ડ. એટલે તમે જે બનાવેલો પાસવર્ડ જે છે એક વખત ત્યાં એન્ટર કર્યો એ અહીંયા ફરીવાર તમારે એનો એ પાસવર્ડ તમારે નાખવાનો છે અને એની અંદર કાંઈ ભૂલ થવી જોઈએ નહીં. ઉપર જે પાસવર્ડ છે એ જ પાસવર્ડ તમારે નીચે તમારે નાખી અને બે જગ્યાએ એક સરખા પાસવર્ડ થવા જોઈએ. ત્યાર પછી તમે નીચે જુઓ તો એક કેપ્ચા કોડ આપેલો છે, ચાર આંકડા આપેલા છે અને એ ચાર આંકડા એમાંથી જોઈ અને નીચેના ભાગની અંદર તમારે એ ચાર આંકડા અહીંયા નાખવાના રહેશે, બરાબર. અને એ આંકડા નખાઈ જાય ત્યાર પછી નીચે તમે છે જુઓ અહીંયા સાઇન અપ એવું લખેલું છે, સાઇન અપ કરો તો એ બટન તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ બટન ક્લિક કરશો એટલે અહીંયા એક બીજી નાનકડી વિન્ડો છે, એ બીજું એક પેજ ખુલશે અને એ પેજની અંદર અહીંયા ઉપર જે છે ને એવી જ એક જગ્યા આવશે અને ત્યાં તમારા મોબાઈલની અંદર આવેલો ઓટીપી ચાર આંકડાનો નંબર આવશે મેસેજથી. તમે આગળ જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ ઉપર મેસેજ આવશે તો એ મેસેજની અંદર આવેલા ચાર આંકડા ઓટીપીના આંકડા એ તમારે પાછા એન્ટર કરવાના છે અને એની નીચે વેરીફાય એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. આટલી પ્રક્રિયા કરશો એટલે તમે સાઇન અપ થઈ જશો, તમારું એકાઉન્ટ છે એ બની જશે. તો સાઇન અપ કરવા માટે આટલી પ્રક્રિયા છે એ તમારે સૌએ કરવાની રહેશે. હવે સાઇન અપ થઈ ગયું, તમારું એકાઉન્ટ બની ગયું, બરાબર છે. હવે શું કરવાનું છે તો હવે તમારે આ એપ્લિકેશન છે એને તમારે બંધ કરી અને ફરી પાછી ખોલવાની છે અને ફરી પાછું તમે જ્યારે ખોલો છો ત્યારે તમારે હવે લોગિન થવાનું છે. તો હવે જોઈએ આપણે લોગિન થવાની પ્રક્રિયા. તો મિત્રો, લોગિન થવાની જે પ્રક્રિયા છે એની અંદર આપણે જ્યારે શરૂઆતમાં આ એપ્લિકેશન ખોલી ત્યારે જે પહેલું પાનું આવ્યું હતું અને આપણે અહીંયા લોગિનને બદલે સાઇન અપમાં છે ગયા હતા, બરાબર. અહીંયા સાઇન અપ છે, અહીંયા લોગિન છે. તો આપણે પહેલાં સાઇન અપમાં ગયા હતા અને આપણે આપણું એકાઉન્ટ બનાવ્યું, હવે આપણે લોગિન થવાનું છે. તો લોગિન થવા માટે શું કરવાનું છે તો લોગિન થવા માટે તમારે સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. કયો મોબાઈલ નંબર? તો તમે જે પહેલાં ઓટીપી માટે નાખ્યો હતો એ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા નાખવાનો છે, બરાબર. ત્યાં તમે મોબાઈલ નાખી દો પછી એની નીચે છે પાસવર્ડ દાખલ કરો, તમે જે બનાવેલો પાસવર્ડ એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. આ પાસવર્ડ નખાઈ જાય પછી તમે સેજ સ્ક્રોલ કરશો એટલે નીચેના ભાગમાં તમને કેપ્ચા કોડ દેખાશે. આ જે નંબર દેખાય છે એ તમારે આ જગ્યા ઉપર એન્ટર કરી દેવાના છે. ત્યાં તમે એન્ટર કરશો પછી નીચેના ભાગમાં આવશે તમારી ભૂમિકા સિલેક્ટ કરો અહીંયા. તો ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈ અને આ ભૂમિકા સિલેક્ટ કરો, એની બાજુમાં જે એરો છે ત્યાં તમારે ટચ થવાનું, એટલે વિદ્યાર્થી અને શિક્ષક એમ બે બતાવશે, એમાં વિદ્યાર્થી પસંદ કરવાનું, બરાબર. એટલે અહીંયા વિદ્યાર્થી છે એ આવી ગયું અને ત્યાર પછી તમારે અહીંયા જે લોગિન છે એના ઉપર ટચ કરવાનું છે. લોગિન ઉપર ટચ થશો એટલે તમે આ એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયા છો, હવે તમે આ એપ્લિકેશનની અંદર કામ કરી શકશો. તો આપણે સૌપ્રથમ જોયું કે સાઇન અપ કેવી રીતે કરવું, આપણું એકાઉન્ટ કેવી રીતે બનાવવું, એકાઉન્ટ બની ગયા પછી લોગિન કેવી રીતે થવું એ પણ આપણે જોયું. હવે આપણે જોઈશું કે આ એપ્લિકેશનનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે.
હવે મિત્રો જુઓ, મેં ઉપરની વિગતો, મારો મોબાઈલ નંબર, મારો પાસવર્ડ ને એવું નાખી દીધું છે. તમારે તમારો મોબાઈલ નંબર પાસવર્ડ નાખી દેવાનો છે. મારી ભૂમિકા શિક્ષકની છે એટલે મેં અહીંયા શિક્ષક મૂક્યું છે અને હવે લોગિન થવાનું છે. તો અહીંયા લોગિન જે છે ત્યાં જઈ અને ટચ કરવાનું છે. તો જોઈએ આપણે કે કઈ રીતે આ એપ્લિકેશન શરૂ થાય છે. જો મિત્રો, આ લોગિન થઈ ગયા એટલે આ રીતે પહેલો પેજ છે એ જી શાળાનો ખુલશે. એમાં છે ડેશબોર્ડ, આજની પ્રવૃત્તિ, સૌથી વધુ વપરાયેલ કરેલ સામગ્રી. આપણે ક્યાંય એમાં જવાનું નથી, પણ આપણે ક્યાં જવાનું છે તો અહીંયા ઉપરના ભાગમાં ત્રણ લાઇન દેખાય છે, બરાબર, જેની ફરતે મેં રાઉન્ડ કર્યું છે. જે વિદ્યાર્થીઓને આ એપ્લિકેશનમાં લોગિન થવાનું શીખવતા હોય એ વાલી, બરાબર છે, એ જોઈ લે. આ જે ત્રણ લીટી છે જેના પ્રત્યે મેં રાઉન્ડ કર્યું છે એ ત્યાં જવાનું છે અને ત્યાં એક વખત ક્લિક કરવાનું છે. તો જોઈએ આપણે શું થાય છે. જુઓ મિત્રો, આપણે ત્યાં ક્લિક કર્યું એટલે એક સાઈડમાંથી બીજું એક મેનુ છે ખુલ્યું છે. એમાં ડેશબોર્ડ, પાઠ યોજનાઓ, વિષય સંસાધનો અને વાતચીત એવા ચાર મુદ્દાઓ છે. તો એમાં આપણે વિષય સંસાધનોમાં છે જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો વિષય સંસાધનો, તો એના ઉપર ટચ કરવાનું છે. તો જોઈએ આપણે વિષય સંસાધનો. જો મિત્રો, આપણે વિષય સંસાધનો ટચ કર્યા એટલે તમારી સ્ક્રીન ઉપર છે એ જુદા જુદા ધોરણના સિમ્બોલ આવી ગયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે તમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો તો તમારે 10મા ધોરણમાં જવાનું છે અને ત્યાં 10મા ધોરણ ઉપર ક્લિક કરવાનું છે. 10મું ધોરણ સૌથી નીચે છે અને એના ઉપર ક્લિક કરવાનું. અને જો તમે નિદાન કસોટી માટે થોડું રિવિઝન કરવા માગો છો તો તમારે 9મું ધોરણ છે એ ટચ કરવાનું. પણ હાલ આપણે 10મું ધોરણ છે એ ટચ કરી અને એમાં જોઈએ છીએ તો 10મા ધોરણની અંદર કયા કયા વિષયો છે એ આવશે, એની વિગતો તમે જોઈ શકશો. તો આપણે કરીએ, સૌ પ્રથમ 10મા ધોરણ ઉપર ટચ કરીએ. તો મિત્રો, આપણે 10મા ધોરણમાં પસંદ કર્યું એટલે આપણો જે વર્ગ પસંદ થયો એ 10મો છે અને 10મા ધોરણના જુદા જુદા વિષયો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકશો. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ગણિત, સંસ્કૃત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આટલા વિષયો છે. હવે આપણે મોટાભાગના વિદ્યાર્થી સંસ્કૃત રાખે છે એટલે હિન્દી તમારે કાંઈ પસંદ કરવાનું રહેતું નથી એટલે એના પર તમારે ટચ નહીં કરવાનું. ગણિત ઓપ્શનમાં હોય છે એટલે ગણિત એ તમારે ઉપયોગ કરવાનો રહેતો નથી. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે આપણો વિષય સામાજિક વિજ્ઞાન છે તો આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાન વિષયને આપણે ટીક કરીએ તો શું થાય છે. તો આપણે સામાજિક વિજ્ઞાન વિષય તમે સૌથી નીચે જોશો તો નીચે બે વિષયો છે, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એમાં છેડે સામાજિક વિજ્ઞાન છે તો આપણે એના ઉપર ટચ કરીએ. જો મિત્રો, સામાજિક વિજ્ઞાન આપણે વિષય પસંદ કર્યો, સિલેક્ટ કર્યો એટલે સામાજિક વિજ્ઞાનના બધા જ પ્રકરણો તમારી સ્ક્રીન ઉપર છે તમને જોવા મળશે. સામાજિક વિજ્ઞાનની અંદર 21 પ્રકરણ છે, અહીંયા 21-21 તમને જોવા મળશે, બરાબર. તો એમાંથી તમારે જે વિષય, જે પાઠ વિશે તમારે ભણવાનું હોય એ પાઠને તમારે પસંદ કરવાનો છે. તો માનો કે અત્યારે આપણે 8મો પાઠ છે એ આજે જ પૂરો કર્યો, કુદરતી સંસાધનો. તો આપણે એને એક ટચ કરી અને જોઈએ કે એમાં શું આવે છે. તો આપણે 8મો પાઠ કુદરતી સંસાધનો એવો આપણે પસંદ કરીએ છીએ. મિત્રો, આપણે 8મો પાઠ પસંદ કર્યો એટલે નીચે એના 3 વિડીયો છે, 6 વિડીયો 7 વિડીયો છે ખુલ્યા, બરાબર. તો એક પછી એક વિડીયો જે છે એના પર તમારે ટચ કરવાનો છે. જે મિત્રો લો વિઝન છે એ પોતાની સ્ક્રીન ઉપર વિડીયો પણ જોઈ શકશે અને જે મિત્રો ટોટલી બ્લાઇન્ડ છે એ મિત્રો એમાંથી અવાજ સાંભળી શકશે, બરાબર છે. તો એ રીતે
तमे अवाजनी मदद थी पुनरावर्तन करी शकशो। अने साइटेड मित्रों, लो विजन धरावता मित्रों, अवाजनी साथे साथे चित्र पण जोई शकशो। दाखला तरीके पहली प्रस्तावना छे, तो जोई आपणे प्रस्तावनानी अंदर शुं आवे छे। बहु लांबु नहीं चलावीए, पण एक उदाहरण पूरतुं आपणे छे ए जोईए। तो मित्रों, आ रीते प्रस्तावना उपर आपणे क्लिक कर्युं એટલે એક વિડીયોનો સિમ્બોલ આવી જશે, એની બરાબર વચ્ચેના ભાગમાં તમે ટચ કરશો એટલે 8 એ વિડીયો છે કુદરતી સંસાધનો। વિદ્યાર્થી મિત્રો, સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો એક વખત ટચ કરશો એટલે ચોરસ નિશાની છે એને તમે ક્લિક કરી શકાય એટલે ફૂલ સ્ક્રીન થઈ જશે। હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ। આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય। અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે। તો મિત્રો, આ રીતે તમે દસમા ધોરણની અંદર દરેક વિષય એને તમે ભણી શકો છો। અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપણો વિષય સામાજિક વિજ્ઞાન લીધો છે, પણ એ સિવાય તમે અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, વિજ્ઞાન આ બધા જ વિષયો આની અંદર તમે ભણી શકો છો। જેમ જેમ આપણા પાઠ આપણી ચેનલમાં મુકાતા છે એ જ પાઠનું તમે પાછું આની અંદર પુનરાવર્તન પણ સાથે કરતા જાઓ, તો તમને આ એપ્લિકેશન છે એ ઘરે બેઠા અભ્યાસ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો સૌએ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં, લોગિન થવામાં ક્યાંય તકલીફ પડે તો આ વિડીયોને બરાબર રીતે જુઓ, બરાબર છે? તમારા વાલીને બતાવો, તમે જેની મદદ લ્યો એને આ વિડીયો બરાબર બતાવો અને એ પ્રમાણે તમે ચાલશો એટલે તમે એની અંદર તમારું એકાઉન્ટ બનાવી શકશો, લોગિન થઈ શકશો અને પછી તમે એની અંદર ઉપયોગ પણ કરી શકશો। જે મિત્રો ટોકબેકનો ઉપયોગ કરે છે, તો મિત્રો મેં મારા મોબાઈલમાં ટોકબેકનો ચાલુ કરી અને એ પણ મેં જોયું છે, તો એમાં પણ સરસ રીતે ચાલે છે, બરાબર? ટોકબેકમાંય ચાલે છે, પણ ક્યાંક થોડી ઘણી મુશ્કેલી આવે છે, પણ તમે ઉપયોગ કરતા થઈ જાઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ મુશ્કેલી આવે છે અને એનું નિરાકરણ કઈ રીતે લાવવું। વિદ્યાર્થીનો આઈડી એ ખૂબ અગત્યનો છે, તો તમારો દરેકનો આઈડી હું તમારા પર્સનલ વોટ્સએપ નંબર ઉપર છે હું તમને મોકલીશ કે જેની મદદથી તમારે લોગિન થવાનું રહેશે। તો મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રે વહેલામાં વહેલી તકે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં એકાઉન્ટ બનાવી અને લોગિન થઈ જવાનું છે, અને ક્યાંય મુશ્કેલી પડે તો તમે મને રૂબરૂ ફોન કરીને તમે પૂછી શકો છો। તો આ એપ્લિકેશન છે એ વ્યાસ માટે ખૂબ ઉપયોગી છે। અત્યારે તમે ઘરે છો તો તમે ઉપયોગ કરી શકો છો, અહીંયા આવીને પણ તમે આપણે આ એપ્લિકેશન તમારા સમયે ગમે ત્યારે એનો ઉપયોગ કરી અને તમે વિવિધતાસભર માહિતી તમે મેળવી શકો છો। તો એપ્લિકેશન ખૂબ જ અગત્યની છે। હાલ પૂરતું આપણે દસમા ધોરણના વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે કહીએ છીએ, તમે ઉપયોગ કરતા થાઓ એટલે ધીમે ધીમે આપણે બધા જ ધોરણના વિદ્યાર્થીઓને પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા શીખવશું। તો ઝડપથી તમારે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા થઈ જવાનું છે અને ક્યાંય મુશ્કેલી આવે તો મને જાણ કરજો। તો આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ।